Halo, vaya ¿ya ઓકે સારું બીજા બે મિનિટ આપણે વેઇટ કરીએ અને તમામ ક્વેશ્ચનનો જવાબ દેવા માટે જ હું અત્યારે તમારી સામે લાઈવ આવ્યો છું અને કેટલીક વાતો મારે તમારી સામે રજૂ કરવી છે એટલા માટે આ લિંકને જે પેલા તમે શેર કરી દો એ જેથી કરી અને બધાને ખબર પડે કે ધવલ મારું લાઈવ આવી ગયો છે સિંહ સૂતો નથી માસ્ટર સ્ટ્રોક મેં કરેલો છે ને એ હવે હું તમને કહીશ અત્યાર સુધી હું શાંત બેઠો તો એનો મતલબ એવો નહોતો કે હું કઈ કામ નતો કરતો બરાબર બધી જગ્યાએ પેલા શેર કરો આ તમારા આજુબાજુ મિત્રો ગ્રુપની અંદર કે જે લોકો આપણી મેટર સાથે કનેક્ટેડ છે ત્યાં શેર કરો ગુડ આજે હું ખાસ તમારા સામે ઉપસ્થિત થયો છું આ માધ્યમના મારફતે ઘણી બધી વાતો કરવી છે મારે તમારી સાથે ઘણી બધી બાબતની ચર્ચા પણ કરવી છે ઘણા બધા બાબતના ચેતવણીઓ પણ કેટલાક લોકોને આપવાની છે અને છેલ્લા ઘણા સમયથી હું જોઉં છું કે મને સતત સૌથી પહેલા તો ધમકીઓ મળી રહી છે પિટિશન પાછી ખેંચવાની મને સતત ધમકીઓ મળી રહી છે પેલા હું ઈ ધમકીઓને ગણકારતો નતો કારણ કે મારું જે એક જ હતું કે હું જે કામ લઈને આગળ ચાલું છું જેની જવાબદારી મારી ઉપર છે કામ હિસાબે મારે પરિપૂર્ણ કરવું કોઈ પણ હિસાબે એટલા માટે હું ઈ કોઈ વસ્તુને ગણકારતો નતો પણ છેલ્લા એક મહિનાથી સતત એટલી ધમકીઓ મળી રહી છે કે જેની કોઈ સીમા નથી મારા ફોન ની અંદર મારા મેસેજ બોક્સિસ છે ટેલિગ્રામ નું મેસેજ જે છે એ તમામ જગ્યાએ એટલા મેસેજ છે અને એમાંય ઘણી બધી ધમકીઓ મળેલી છે જેને હું એક રીતે કહું ને કે પિટિશન પાછી ખેંચવાની ધમકીઓ છે તારું ટૂંકમાં તને જેલમાં નાખી દેવાની ધવલ મારું ને જેલમાં નાખી દેવાની ધમકીઓ છે કેમ ભાઈ કોઈ એક વ્યક્તિ કોઈનું સારું કરવા માટે આગળ ચાલે છે તો તમને પ્રોબ્લેમ શું થાય છે બીજી વાત કે ભાઈ એક વસ્તુ કે હું અમારા લોકોનું કે કોઈ પણ આ જે પિટિશન છે એ બીજા કોઈને નડી નથી બરાબર હું ધારું તો આપણે એ પણ કરી શકીએ એમ હતા પરંતુ કોઈને નડી નથી પહેલી જ વસ્તુ લાસ્ટ વિડીયો ની અંદર લાસ્ટ લાઈવ ની અંદર પણ મેં એ જ વસ્તુ કીધી હતી કે અમે કોઈ પણ વ્યક્તિઓ એક્ઝામ ન લેવાની તરફેણમાં નથી અમે એ જ વસ્તુ કહીએ છીએ એક્ઝામ લેવી જોઈએ પરંતુ ઈ એક્ઝામ ની અંદર અમારો સમાવેશ કરવો જોઈએ જે મેટર જે છે એ એની અંદર અમારા તમામ ભાઈઓ તમારા તમામ બહેનો છે કે જે આ મુદ્દાની અંતર્ગત છે જેમને કાઢવામાં આવેલા છે એ તમામને સાંકળવામાં આવે તમામની એક્ઝામ લેવામાં આવે એમને એક મોકો આપવામાં આવે બીજી વાત અત્યારે આપણને ખબર જ છે બધાને એડમિટ કાર્ડ નીકળી ગયા છે બરાબર મને બધી જ ખબર છે તમામ વસ્તુની મને માહિતી છે એટલે બીજી વાત કે હવે સૌથી પહેલા તો આપણે જે એપ્લિકેશન કરી હતી અર્જન્ટ હિયરિંગ માટેની એ અર્જન્ટ હિયરિંગ બે તારીખે એપ્લિકેશન કરી હતી ત્યાર પછી અને એનો મેટરનો સુનાવણી આપણને સોળ તારીખે મળી ગઈ સોળ તારીખે હાઈકોર્ટની અંદર શું થયું એની બાબતની માહિતી આપું સોળ તારીખે આપણા વકીલ સાહેબે તમામ પક્ષ જે છે આપણો રાખી દીધો છે જે લોકોને મેં અમદાવાદ બોલાવ્યા હતા જે લોકોએ સાઈન કરી છે એવા ઘણા બધા મિત્રો છે કે જેવા મને મળવા માટે અમદાવાદ પણ આવેલા છે એમણે એમને આ અહીં અંદર સાઈન પણ કરેલી છે એ તમામ મિત્રો આ દિલથી એમનો ખૂબ ખૂબ આભાર પહેલા તો માનીશ ત્યાર પછી જે હાઈકોર્ટની મેટરની અંદર

નામદાર જજ સાહેબની સામે જ્યારે આપણા વકીલ દલીલ કરતા છે એ આ બધું કામ નીચું છે એવા પ્રકારની દલીલ કરવામાં આવી ત્યારે નામદાર હાઈકોર્ટ દ્વારા એક જ વસ્તુ કહેવામાં આવી કે તમને કોઈ પણ અધિકાર નથી કે તમે કોઈ પણ વ્યક્તિને આવી રીતે એક્ઝામ ભરવાની તકમાંથી કાઢી શકો

એટલે આપણે નેવું ટકા કેસ જે છે એ ત્યાં જીતી ગયા અને એ જે છે તમને સોળ બાર બે હજાર વીસ ના ઓર્ડર અંદર બીજો પેરેગ્રાફ છે હું તમને વાંચીને પણ સમજાવું સંભળાવું કે એ બીજો પેરેગ્રાફ ની અંદર શું લખવામાં આવ્યું છે કે ભાઈ કન્સિડરિંગ ધ અવેટમેન્ટ મેડ ઇન ધીસ એપ્લિકેશન લેટ ધ બોર્ડ ધ સિવિલ એપ્લિકેશન બી લિસ્ટેડ ફોર ધ હિયરિંગ ટ્વેન્ટી ફિફ્થ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન હવે આ મેટરની અંદર શું કન્ફ્યુઝન જે તમારા મનમાં છે કે આટલી લાંબી ડેટ

ત્યારબાદ છે એ તારીખ સુધીમાં એક 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 ચુકાદો સૌથી જેના મગજમાં ભરાઈ ગઈ ને ની અંદર પેલી જ વસ્તુ યાદ રાખજો કે કેસ નાઇન્ટી પર્સન્ટ પૂરો થઈ ગયો અહીંયા બીજા પેરેગ્રાફ ની અંદર લીટી જે છે લખી દેવામાં આવી છે નામદાર હાઈકોર્ટ દ્વારા કે ન્યાજ વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ બરાબર

નામદાર હાઈકોર્ટ છે એ અત્યારે જેટલા લોકોની એક્ઝામ થાય છે એમાં કોઈ પણ વસ્તુ અમને ઓબ્જેક્શન નથી અમને નામદાર હાઈકોર્ટ દ્વારા એક અલગ ફોર્મ એક અલગ જે પ્રોસેસ કરી અને આ એક્ઝામ ભરી દેવામાં આવે અને ત્યારબાદ બધી વસ્તુ જે છે કરવામાં આવે એક અલગ જ વ્યવસ્થા એક્ઝામ ભરવા માટેની કરવામાં આવશે અને ડેફિનેટલી અમારો પૂરેપૂરો પ્રયત્ન એ જ છે કે આ એક અલગ વ્યવસ્થા જ તૈયાર કરવામાં આવે બરાબર આ રીતે એક અલગ જ વ્યવસ્થા એન્જિનિયરો હોય કે જે પણ હોય જેટલા જેટલા આ પાંચ મુદ્દાઓને સંલગ્ન તમામ લોકો છે એના માટે એક અલગ જ વ્યવસ્થા કરવામાં આવશે બરાબર આ એક વસ્તુ બીજી વસ્તુ કે નામદાર હાઈકોર્ટ પોતાના ચુકાદાની અંદર કઈ રીતે ચુકાદો આપે છે એ હવે નામદાર હાઈકોર્ટને ખબર છે એટલે પેલ પહેલા તો તમે લોકો કોઈ જજ બનવાની જરૂર નથી જે બીજા બધા મિત્રો જજ બનીને બેઠા જ કે કોર્ટની મેટર પૂરી થઈ ગઈ જ્યારે આ મેટરની અંદર ખાલી પહેલી ડિસ્પોઝ લખીને આવ્યું કે મેટર ડિસ્પોઝ

અને બીજા બધા જે લોકો છે જેના મનમાં એવી રાય ભરાઈ ગઈ છે કે ધવલ મારું કાંઈ નહીં કરી શકે ધવલ મારુ જેલના સળિયાની પાછળ નાખવો છે એ બધાય કાન ખોલીને સાંભળી લે આ ભારત છે ડેમોક્રેસી છે આજ ડેમોક્રેસી ની અંદર દુનિયાની અંદર સૌથી મોટા મોટી ડેમોક્રેસી હું ને તમે બંને વિશેષ જાણીએ છીએ ભારતની કાયદાની અંદર ઇન્ડિયન પીનલ કોડની અંદર ક્યાંય એવું નથી લખ્યું કે તમે જ્યારે નામદાર હાઈકોર્ટની સામે ન્યાય માંગવા જાઓ છો અથવા તો નામદાર હાઈકોર્ટ પાસે તમે એક ન્યાયની અપેક્ષા રાખો છો તો એના ઉપર તમારી ઉપર ન્યાય ની આક્ષા માંગો છો કાયદાકીય રીતે તો તમારી ઉપર કોર્ટ કેસ કરવામાં આવે અખલ બુઠ્ઠા લોકો તમે સમજી જાવ બરાબર અને બીજી વાત કે જેટલા જેટલા લોકો એ ગંદ ફેલાવી છે અલગ અલગ ગ્રુપની અંદર એ બધાને હું ચેતવણી આપું છું કે ખાસ હજી સમય છે સુધરી જાવ અમે જો હું તમારી કોઈ પર બ્લેમ કરતો નથી એવો મને બધા અને મારી પાસે સ્ક્રીનશોટ છે બધા લોકોના સ્ક્રીનશોટ છે તમામ લોકોને ચેતવણી આપું છું જો ન રોકાણા તો મારે ફરજિયાત પણે કાયદાકીય કાર્યવાહી કરવી પડશે તમામ લોકો ઉપર હું કાયદાકીય કાર્યવાહી કરવી પડશે જો હું તમારા અંતર્ગત નથી આવ્યો તમે મારા સ્પેસમાં ઘૂસવાની પ્રયત્ન ના કરો આ ચેતવણી છે બીજી વાત કે મારા જે જે કામ મારી મારી જે જવાબદારી છે જે જવાબદારી લઈને અમે ચાલીએ છીએ અમે એડમિન ટીમ ચાલે હું હોય હોય વિરેન્દ્રભાઈ ઘણા બધા લોકોને ખબર છે જેટલા જેટલા પિટિશનરો છે ને કે કે જે નથી એને પણ ખબર છે અમે અમદાવાદના કેટલા ધક્કા ખાધા છે અમે અમદાવાદના કેટલા ધક્કા ખાધા છે કઈ રીતે અમને અમદાવાદ પહોંચ્યા અને ક્યાં કઈ રીતે વસ્તુ છે એ લોકોને બધાને ખબર છે એટલે બીજી આલે પેલી વસ્તુ કે જે લોકોના મગજમાં રાય ઘરાઈ ને બેઠી ને કઈ ન થાય તો સાહેબ સમય આવશે ને ત્યારે ખબર પડી જશે એટલે હંમેશા પેલા વાંચો પેલા અભ્યાસ કરો અને પછી જે છે હોમવર્ક કરીને આવજો બરાબર ઘણા બધા મિત્રો છે મારે કોઈના નામ નથી લેવા મને નામ ખબર છે મારે કોઈના નામ નથી લેવા કારણ કે હું મારી એક ખાનદાની છે મારી એક ડિગ્નિટી છે કે હું એમના નામ લઈ અને એમની ઇજ્જત ઉપર મારે કઈ નથી કરવું એટલે ચેતવણી આપું છું કે હવે જો એ વસ્તુ થઈ એટલે કાયદેસરની હું કાર્યવાહી કરીશ કરીશ ને કરીશ બરાબર તમે આખી એડમિન ટીમ ને કોઈ પણ રીતે મેસેજ કરો અને જેમ મન ફાવે મેસેજ કરો કે આનું આમ અને ઘણા મેસેજ મને મળેલા છે કે ધવલ મારું જો એક્ઝામ રોકે તો જેલના સળિયા ગણાવા છે એમ ધવલ મારું છે ને એમ જેલના બકરાનું બચ્ચું નથી બરાબર બકરાનું બચ્ચું નથી કે જે તમારા એવી રીતે અમારો વસ્તુ નામદાર હાઈકોર્ટની પાસે છે એટલે નામદાર હાઈકોર્ટની પાસે અમે ન્યાય માંગીએ છીએ કાલ સવારે કદાચ તમે આ વિડીયો મારો નામદાર હાઈકોર્ટને બતાવો ને તો નામદાર હાઈકોર્ટ એમ જ કહે કે આ વ્યક્તિ સાચો છે

ડેફિનેટલી ભાઈ આ વસ્તુની જો વસ્તુ પેપર આપણે આપણે છે છે ને નથી લેવું બરાબર એક વખત આ જગ્યાએ તમને એક્ઝામ દેવામાં મળે એટલે પછી તમારી પૂરેપૂરી મહેનત છે એ લગાડી દેજો બરાબર જેના માટે આપણે લઈડા છીએ જેને માટે દિવસ અને રાત અમે લોકો એક કરી છે પછી તમારી બાબત છે દેખાડવાનું તમારે છે

એમાં આ લોકોને મન ફાવે એમ નિયમો બનાવી અને એનો ભોગ શું સિસ્ટમનો ભોગ અમારા લોકોએ બનવાનો નહીં અને એટલા માટે અમે નાન ઓ ફોર્મ જ્યારે હાઈકોર્ટનો ચુકાદો આવશે પચીસ તારીખ પછી કે કોઈ ઓર્ડર આવશે ત્યાર પછી શું જ આવે છે એના આધારે લગભગ ઓનલાઈન ફોર્મ ભરાવાની શક્યતા છે કારણ કે અમે એક ડેટા આપેલો છે અને ઈ ડેટાના આધારે હાઈકોર્ટ એવું જ કન્સિડર કરવા ઉપર આગળ વધી રહી છે કોમ્પિટિશન હોવી જોઈએ કરવામાં આવે માત્ર એન્જિનિયર્સ નહીં એની ગ્રેજ્યુએટ્સ એન્જિનિયરો પણ છે પણ એન્જિનિયરોની સંખ્યા વધારે છે બરાબર એન્જિનિયરોની સંખ્યા વધારે છે મારો એક જ મુદ્દો છે પેલા તો એની ગ્રેજ્યુએટ કરવામાં આવે

અને જે મિત્રો બીજા મિત્રો જોવે છે ને એમને પણ જવાબ મળી ગયા હશે જો વસ્તુ કે રદ કરવા ઉપર અમે અમે નથી અમારો મહત્વ અમારી બાબત એ છે કે એક એક્ઝામ નવી લેવામાં આવે બરાબર એક્ઝામ રદ કરવા ઉપર નથી અમે પણ માનીએ છીએ કે ગુજરાતનો વિદ્યાર્થી ગુજરાતના વિદ્યાર્થી અત્યારે બેરોજગાર હોય એક્ઝામ તો લઈ લેવામાં આવે એક્ઝામની તરફેણમાં જ છીએ પણ ઈ એક્ઝામ જે છે એની અંદર અમારો પણ સમાવેશ કરવામાં આવે અમારા માટે પણ એક અલગ વ્યવસ્થા તૈયાર કરવામાં આવે બીજી વાત એક એક્ઝામ્પલ આપું તમને કે નામદાર હાઈકોર્ટ દ્વારા કઈ રીતે ચુકાદો આપવામાં આવે છે સાંભળજો નામદાર હાઈકોર્ટ દ્વારા જે બે હજાર સોળ કે સત્તર ની લગભગ એક્ઝેક્ટલી મને યાદ નથી પણ એમની એક એલઆઈડી ની ભરતી હતી અને ઈ એલઆઈડી ની ભરતી ની અંદર ફિઝિકલ મેજરમેન્ટમાં જે કઈક ગફલો થયો હતો ફિઝિકલ મેઝરમેન્ટમાં નામદાર હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો કે ફરી પાછું બધાનું ફિઝિકલ મેઝરમેન્ટ થવું જોઈએ આ વિચાર કરો ફિઝિકલ મેઝરમેન્ટ જો ફરી પાછું થઈ શકતું હોય તો આવા પણ પ્રકારના કોઈ ચુકાદો આપી શકાતા હોય શાંતિ ધીરજ રાખવાની વાત છે બરાબર ધીરજ પેલી વસ્તુ ઘણા બધા લોકોને એવું હતું કે ધવલ મારું સુઈ ગયો છે બરાબર જો મૌન થાય ને એનો મતલબ એવો નથી કે તમે કાંઈ ન બોલી શકો

નામદાર નામદાર હાઈકોર્ટ ઉપર છે કે ફરી પાછી એક્ઝામ કરો તો એમાં હું કઈ ન કરી શકું એ નામદાર હાઈકોર્ટ નો ચુકાદો છે એમાં હું પોસિબિલિટી કરાવી શકું પોસિબિલિટી હું વિચારી શકું એ ચુકાદો આપવો નિર્ણય આપવો એ નામદાર હાઈકોર્ટ નો પ્રશ્ન છે એ નામદાર હાઈકોર્ટ દ્વારા આપવામાં આવે ડેફિનેટલી એ એક ચાન્સ માટે જ હું લડું છું અને જ્યાં સુધી પેલી વસ્તુ કે મારામાં જીવ છે ને ત્યાં સુધી હું એના માટે તો લડીશ જ કદાચ ગમે એવી ધમકી મને આપે ને મારી નાખવાની મને એવા લોકો એ પણ ધમકી આપવાની છે કે તારી તને મારી નાખવાની ધમકીઓ આવી પણ ધમકીઓ આપે છે પણ તેમ છતાં ડરતો નથી બરાબર કે તમારા જેવા તો સત્તર જણા આવે જે કરવું હોય ને એ કરી લેવાનું છોટ થેન્ક યુ ભાઈ ધનપાલભાઈ રાઠોડ આશા રાખું છું અમે કોઈ રીતે જે વિદ્યાર્થીઓનું અહિત થાય એ બાબત ઉપર અમે છીએ જ નહીં અમે નામદાર હાઈકોર્ટની પાસે હંમેશા એમ જ કીધું છે કે વિદ્યાર્થીઓના હિતમાં તમે નિર્ણય લો બાકી તો જેને જે વિચારવું હોય એ સ્વતંત્ર છે આ દેશની અંદર આર્ટિકલ 20 આર્ટિકલ 19 છે કે તમને સ્વતંત્રતા આપે છે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન બરાબર ફ્રીડમ ઓફ સ્પીચ તમે વિચારી શકો છો પણ બધું વસ્તુ જે છે મારી ઉપર જે આવશે અથવા તો અમારી એડમિન ટીમ ઉપર આવશે હવે જો આવ્યું તો ડેફિનેટલી કે હું કાયદાકીય કાર્યવાહી કરીશ પૂરેપૂરી શક્યતા પચીસ તારીખે પચીસ તારીખે કોઈ ઓર્ડર થવાની પૂરેપૂરી શક્યતા છે યસ તારીખે આવવાની શક્યતા છે આવી જ જશે મે બી તો પણ પછી કદાચ કઈ હાઈકોર્ટ છે ચુકાદો અનામત રાખે તો પણ આપણે ન કહી શકીએ યસ હવે અમે અમારો પક્ષ નામદાર હાઈકોર્ટની પાસે રજૂ કરી દીધો છે નામદાર હાઈકોર્ટે માની પણ લીધું છે કે આ લોકો આ સ્ટુડન્ટો એટલે કે આપણે બધા સાચા છીએ આપણા વકીલને તો એવું કહેવામાં આવતું આવું જ્યારેણે દલીલ કરી ત્યાર પછી એમના વકીલ જ્યારે દલીલ કરતા ત્યારે નામદાર હાઈકોર્ટના જજ સાહેબ કાર્ય સાહેબ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે ગોપીનાથન અમીન સાહેબ તમારે બોલવાની જરૂર નથી તમે સાચા છો આવા શબ્દો કહેવામાં આવેલા છે અને નામદાર હાઈકોર્ટે જીયુવિનલને ફટકાર પણ લગાવી છે એ કદાચ જીવ જેટલા વકીલ જોતા હોય ને તો એને ખબર જ છે કે શું ફટકાર લગાવી છે એટલે એમાં કહેવાની જરૂર નથી બરાબર એટલે હવે હું પણ વેઇટ કરું છું પચીસ તારીખની જેને એક્ઝામ લેવી હોય તમ તારે લઈ શકે છે નામદાર હાઈકોર્ટ જે કરશે મને તો નામદાર હાઈકોર્ટ ઉપર વિશ્વાસ છે મને આ ભારતના બંધારણ ઉપર વિશ્વાસ છે મને ભારતની જ્યુડિશિયરી ઉપર વિશ્વાસ છે

જો દૂધ જેવું દૂધ છે બરાબર ચોખ્ખું ઓર્ડરમાં લખી દીધું છે એટલે મારે એના ઉપર વધારે વિશેષ ટિપ્પણી કરવાની જરૂર નથી ડેફિનેટલી ડેફિનેટલી ફોર્મ તો ભરવાનું થશે જ એ તો નામદાર હાઈકોર્ટ દ્વારા થશે જ એ તો નામદાર હાઈકોર્ટ પાસે ખ્યાલ જ છે સારું તો આશા રાખો પ્રશ્નોનું સમાધાન મળી ગયું હશે અને મેં તમને જે વાત કરી દીધી છે એ પણ મળી ત્યાર પછી હવે જે શું થાય છે એ જોઈએ અને જે મિત્રોના મને મેસેજ આવે છે ઘણા બધા મેસેજીસ આવ્યા છે ઘણા બધા મિત્રો ને હું મેસેજ નો રિપ્લાય નથી કરી શકો એ બદલ હું માફી ચાહું છું કેમ કે મારી પણ એક લિમિટેશન હોય છે કે દરેક લોકોને હું રિપ્લાય ન કરી શકું એટલા માટે તમારી સામે આજે લાઈવ આવ્યો છું થોડોક મારા પોતાના પર્સનલ કામમાં વ્યસ્ત હતો એટલે આજે મને ટાઈમ મળ્યો એટલે તમારી સામે હું લાઈવ આવી ગયો છું અને લાઈવ તમને આ બાબતની વાત કરીશ ઓકે સુરેમન ભાઈ તલાટ હું વાંચી લઈશ થેન્ક યુ એટલે તમારા બધાના પ્રશ્નોનું સોલ્યુશન એક જ છે ધીરજ હાલમાં આપણે ધીરજ સિવાય બીજું રાખવાની જરૂર નથી જેટલા જેટલા લોકો છે અને ગેર ખોટું બીજા બાબત છે છે ને વિચાર્યા વગર જે જે નોર્મલ આપણે વાત કે ભાઈ આપણે પચીસ તારીખ નામદાર હાઈકોર્ટ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ આવશે તો ખરી જ જે વરાજો છે એ જાણ લઈને નીકળો છે ઈ વરાજો પહોંચવાનો જ છે બરાબર આ ગુજરાતી દેશી ને કાઠિયાવાડી કહેવત છે એની એપ્લિકેશનો બધી અમારી તૈયાર જ છે અને હું ઓલરેડી અમે એની કરી લીધું જે હું આટલા સમય સુધી તમારી સામે નથી આવ્યો ને એનું છે અમે અમારું કામ કરતા શાંતિથી કામ કરતા પણ તમે સિંહને હળી કરો સામે જઈને તો પછી તમને એ નુકસાનકારક જ છે એટલે જે લોકોને સમજવું એ સમજી જાજો બાકી તમામ મારા જે શુભ ચિંતકો છે મારા ભાઈઓ અને મારા બહેનો એ તમામને હું ફરી વખત કઉ છું કે મૂંઝાવાની જરૂર નથી જેટલા જેટલા મુદ્દાઓની સાથે આપણે ચાલીએ છીએ ડેફિનેટલી આપણને ન્યાય મળશે નામદાર હાઈકોર્ટ છે ન્યાય વગર નથી જવા દેતી બરાબર આપણે તો સ્ટુડન્ટ છીએ આપણે કોઈ ગુનો નથી કર્યો એટલે આપણે નામદાર હાઈકોર્ટ ઉપર વિશ્વાસ રાખી અને આપણે આપણું કામ ચાલે રાખશું થેન્ક યુ જય હિન્દ ફરી આપણી સામે રજા લઉં છું ફરી પાછું કોઈક વસ્તુ થશે અથવા તો કોઈ અપડેટ હશે તો તમારી સામે ઉપસ્થિત થાય ઓકે તો અત્યારે મને રજા આપશો ફરી પાછા આપની સામે ઉપસ્થિત થાય ત્યાં સુધી જય હિન્દ જય ભારત